गुजरात सहितना जिल्लाओ तालुकामां पाटीदार समाज द्वारा हार्दिक पटेलना समर्थनमां तथा एक दिवसना प्रतीक उपवास पर रामधुन सहित पाटीदारों द्वारा गामे गामथी हार्दिक पटेलने समर्थन मळी रह्युं छे। त्यारे साबरकांठा जिल्लाना प्रांतिज तालुकाना अमीनपुर तथा वदराड खाते पण पाटीदार एकता साथे समर्थन जोवा मळ्युं हतुं। हार्दिक पटेल द्वारा अनामतनी मांग तथा खेडूतोना देवा माफी साथे अमणांत उपवासना नवमा दिवसे प्रांतिज तालुकाना अमीनपुरा અને વદરાડ ખાતે પાટીદાર સમાજના ભાઈ બહેનો જોડાયા હતા। તમીનપુરા ખાતે પણ પાટીદાર સમાજના ભાઈ બહેનો દ્વારા રામધૂન ભજન કીર્તન સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા અને હાર્દિક પટેલને સમર્થન કર્યું હતું। તો પ્રાંતિજના વદરાડ ખાતે પણ ઉમિયાધામમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા એક દિવસના ઉપવાસ કરી રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો। તો જય સરદાર, જય પાટીદાર, હાર્દિક પટેલ તુમ આગે બઢો, હમ તુમ્હારી સાથેના નારા સાથે સમર્થન આપ્યું હતું। છેલ્લા 3 વર્ષથી અનામતની લડાઈ લડી રહ્યો છે, છતાં પણ આ સરકારના પેટનું પાણી હાલતું નથી, એટલે આ ચોર સરકાર સામે ઝઝૂમવાનો આ એકમાત્ર ઉપાય છે। હાર્દિકભાઈ પટેલ છેલ્લા 9 દિવસથી ઉપવાસ ઉપર છે, છતાં પણ આ જાડી ચામડીની સરકાર, આ નેતાઓને કોઈ ચિંતા નથી અથવા કોઈ વાટાઘાટો માટે પણ તૈયાર નથી। હાર્દિક પટેલની વાત બરોબર છે, અમારા સમાજના કેટલાક પાટીદાર, ગદ્દારો, કપૂતો પણ એ સરકારની ખોળે જઈને બેસા છે અને આ જ સરકારના ગુણગાન ગાય છે। પાટીદાર સમાજ અથવા અન્ય સવર્ણ સમાજને આ અનામતના કારણે થઈ કેટલું નુકસાન થયું છે એ બધા જ સવર્ણ સમાજો જાણે છે અને કેટલાક આશાસ્પદ યુવાનોની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે। ક્યારેક ક્યારેક તો એવું પણ બને છે કે અમારા આશાસ્પદ યુવાનો ભણ્યા હોય એન્જિનિયરનું, ભણ્યા હોય ડૉક્ટરનું, ભણ્યા હોય શિક્ષકનું, ત્યારે એમની કારકિર્દી અનામતના કારણે ડાયવર્ટ થઈ ચૂકી છે અને એના બદલે એ મજૂર બની ગયો, ખેડૂત બની ગયો, કોઈ ફેક્ટરીનો રોજમદાર બની ગયો, મજૂર બની ગયો। છતાં પણ અમારા સમાજના કેટલાક પાટીદારો એવા છે કે જે સરકારના અંધભક્તો છે અને ગદ્દારો, કપૂતો, આવા કપૂતોને મારે એ જ કહેવું છે કે આ છેલ્લા 9 દિવસથી હાર્દિકભાઈ જે ઉપવાસ કરી રહ્યો છે એને જોઈને તો તમે શીખો। અરે કદાચ આપણને અનામત મળવાની જ છે, તો અનામતનો લાભ માત્ર હાર્દિકભાઈ કે એના સંતાનોને નથી થવાનો, કપૂતો, ગદ્દારો, આ દરેક સમાજને આનો ફાયદો થવાનો છે। માટે જાગો અને અમને સાથ સહકાર આપો, પાટીદાર, ગદ્દારો, કપૂતો। અસ્તી અમારા હાર્દિકભાઈ આંદોલન ઉપર બેઠેલા છે ઉપવાસ ઉપર, તે અમારી ખેડૂતોને દેવું અને અનામત અમને આપી દે સરકાર, અને જેમ તેમ કરીને સરકારનો જલ્દી ઉકેલ લાવે, નહીતર અમારે આગળ ઉગ્ર આંદોલન કરવાની જરૂર પડશે। અમે બધા હાર્દિકભાઈની સાથે છીએ, અમારો બધાને હાર્દિકભાઈની સાથ અને સહકાર છે। સંજય રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ।